नमस्कार, जय हिंद, जय जवान, जय किसान। मित्रों, आजे खुशीनो दिवस छे, कारण के हमणा ज 5 तारीखे बीजा तबक्कानु जे मतदान हतो ए शांतिपूर्ण मतदान पूर्ण थयो अने आवती काले ગુજરાતનું ચોંકાવનારું પરિણામ આવવાનું છે। અને આજે દિલ્હીમાં પણ એમસીડીનું એટલે કે ત્યાં નગરપાલિકાનું આજે પરિણામ આવ્યું છે અને જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની દિલ્હીમાં ભવ્ય જીત થઈ છે અને આ જીત એ ભવ્ય જનતાની જીત થઈ છે। 15 વર્ષનું भ्रष्ट भारतीय जनता पार्टी नू शासन आज जनताए उखेड़ीने फेंकी दीधो छे। 8-8 मुख्यमंत्री, 12 થી વધારે સાંસદ સભ્યો, 15 થી વધારે મિનિસ્ટરો કે દિલ્હીમાં કામે લાગ્યા, તેમ છતાં આજે દિલ્હીની જનતાએ 15 વર્ષના સાથ આવી। હું આ તબક્કે તમામ દિલ્હીવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારા જાવા જ કાર્યકર્તાઓને પણ આ તબક્કે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષના નાતે તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પણ પાઠવું છું। મિત્રો, આ હજી એક શરૂઆત છે। ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન રોજગાર માટે આંદોલન કરી રહ્યા છે, આજે ખેડૂતો પાણી માટે આંદોલન કરી રહ્યા હોય, વીજળી માટે આંદોલન કરી રહ્યા હોય, કાળા બજારીઓ બેફામ ખેડૂતને છેતરી રહ્યા હોય, ખેડૂતને પૂરતા પાકના ભાવ ન મળતા હોય, ત્યારે આમ આદમી પાર્ટી એક વિશ્વાસ બનીને મજબૂતાઈથી ઇલેક્શન લડ્યા છીએ। અને આજે મારે દિયોદર વિધાનસભાની વાત કરવી છે કે દિયોદર વિધાનસભાની અંદર આજે 18 આલમનો ભેમાભાઈ ચૌધરીને ખૂબ પ્રેમ સહકાર મળ્યો છે અને હું દાવા સાથે કહું છું કે આવતીકાલે ભેમાભાઈ ચૌધરીની ભવ્ય જીત દિયોદર વિધાનસભામાં થવાની છે, એમાં કોઈ બે મત નથી। એક્ઝિટ પોલ, જ્યોતિષીઓ જે દાવા કરી રહ્યા છે ને, એ આવતીકાલે દાવા પોકળ થવાના છે, એમાં કોઈ બે મત નથી। ભેમાભાઈએ તો જે દિવસે ટિકિટ ડિક્લેર થઈ અને એના પછી જે ફોર્મ ભરવા માટે ગયા અને જે અપાર પ્રેમ જનતાનો મળ્યો છે, તે દિવસથી હું તો જીતી ગયેલો છું। આ જીત એ ભેમાભાઈની નથી, આ જીત અમારા એક એક કાર્યકર્તાઓની જીત છે, આ જીત દિયોદર વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોની છે। અને એટલા માટે હું કહેવા માંગુ છું કે આવો આવતીકાલે સૌ સાથે મળીને ભવ્ય ઉજવણી પણ કરીશું અને ભેમાભાઈ સતત તમારી સેવામાં હાજર રહેવાના છે। 2 દિવસ પછી હું દરેક ગામની અંદર જવાનો છું, આભાર વ્યક્ત કરવા માટે પણ આવી રહ્યો છું અને આપ સૌના અધોરાયેલા જે કામો છે એ કામોને આપણે આગળ ધપાવીશું અને દિયોદર વિધાનસભાને એક શ્રેષ્ઠ વિધાનસભા બનાવીશું। એટલા માટે આજે પણ દિયોદરનો જે મારું કાર્યાલય છે એ અવિરતપણે કાર્યાલય મારું ચાલુ રહેવાનું છે। કોઈ પણ નાનું મોટું કામ હોય મારા કાર્યાલયમાં આપ આવીને જણાવી શકશો અને ભેમાભાઈ અવિરતપણે આપની સેવામાં પણ હાજર છે। જીત ભેમાભાઈની જ થવાની છે, પરિણામ જે મળશે ભેમાભાઈ સ્વીકારી પણ લેશે અને હું 5 વર્ષ આપની સેવામાં સમર્પિત છું। એટલે આપણે સૌએ સાથે મળીને દિયોદર વિધાનસભાને આપણે શ્રેષ્ઠ વિધાનસભા બનાવીએ અને આપ સૌનો પુષ્પગુચ્છથી સ્વાગત કરી આપ સૌનું અભિવાદન કરી રહ્યો છું। આપ સૌનું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરી રહ્યો છું કે દરેક સમાજે મને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ સાથ અને સહકાર આપ્યો છે, યુવાન મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે, એ તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા, જય શ્રીરામ, ધન્યવાદ।